नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय गणित स्वाध्याय 5 ना एक विशेष दाखला की समझूती लेशु। प्रश्न आ रीते आपेलो छे, जो 15 कोट ए बराबर 8 हो तो बाकी ना त्रिकोण मितीय गुणोत्तर शोधो। विद्यार्थी मित्रों, आ दाखलो यूनिक क्लासेस ना लीथा नंबर 26 માંથી લેવામાં આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 15 કોટ એ બરાબર 8 આપેલું છે, અહીં એ આપેલો છે એટલે અહીં આપણે એ લખશું, જ્યારે બી અને સી અહીં દર્શાવશું। હવે પ્રશ્નમાં આપણે જે માહિતી આપેલી છે તે માહિતીને આધારે 15 કોટ એ બરાબર 8, હવે 15 અહીં અંશમાં છે, બરાબર ની આ બાજુ જશે એટલે છેદમાં જશે, આથી કોટ એ બરાબર 8/15। હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કોટ એ નું સૂત્ર બને છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। હવે અહીં આપણે જે આકૃતિ દર્શાવેલી છે તેની સમજૂતી લઈએ, અને સામેની બાજુ કહેવામાં આવે છે, એ બી ને પાસેની બાજુ કહેવામાં આવે છે, જ્યારે એ સી ને કર્ણ કહેવામાં આવે છે। તો અહીં પાસેની બાજુ આપણે એ બી બને છે, જ્યારે સામેની બાજુ બીસી બને છે। હવે અહીં આપણે કિંમત આપેલી છે 8/15, એટલે 8/15 લખીએ છીએ। આમ એબીની કિંમત મળે છે 8, જ્યારે બીસીની કિંમત મળે છે 15। તો વિદ્યાર્થી મિત્રો, હવે પાસેની બાજુની કિંમત મળી આપણને 15, જ્યારે સામેની પાસેની બાજુની કિંમત મળે છે 8, જ્યારે સામેની બાજુ બીસીની કિંમત મળે છે 15। આપણી પાસે સામેની બાજુની કિંમત છે 15, જ્યારે પાસેની બાજુ બીસીની કિંમત મળેલી છે 8। હવે કર્ણની કિંમત શોધવાની રહે છે, તો પાયથાગોરસ પ્રમેય સૂત્રનો ઉપયોગ કરશું। પાયથાગોરસ પ્રમેયના સૂત્ર મુજબ સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલામાં સામેની બાજુ એટલે છે બીસી, બીસીનો વર્ગ વત્તા પાસેની બાજુ, પાસેની બાજુ એટલે એ બી, એ બીનો વર્ગ કરીએ છીએ, કર્ણ, કર્ણ એટલે એસીનો વર્ગ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને બીસી સામેની બાજુનો વર્ગ એટલે બીસીની કિંમત મળી છે 15, તો 15નો વર્ગ દર્શાવશું, 15નો વર્ગ વત્તા એ બી, એ બી એટલે પાસેની બાજુ, એની કિંમત અહીં આપણે મળેલી છે 8, એટલે 8નો વર્ગ કરીએ છીએ બરાબર એસીનો વર્ગ। હવે વિદ્યાર્થી મિત્રો, 15નો વર્ગ કરીએ એટલે આપણે મળે છે 225, જ્યારે 8નો વર્ગ કરીએ એટલે 88/64 બરાબર એસીનો વર્ગ। હવે 225/64 કરી એટલે આપણે મળે છે 289, એસીનો વર્ગ એમનેમ દર્શાવીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, એસીનો વર્ગ બરાબર 289, બંને બાજુ વર્ગમૂળની નિશાની કરતા એસીનો વર્ગ અને એનું વર્ગમૂળ એટલે આપણે મળે છે એસી, 287નું વર્ગમૂળ મળે છે 17। આમ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ત્રણેય કિંમત મળી ગઈ છે, જે અહીં આપણે ટૂંકમાં દર્શાવીએ છીએ, સામેની બાજુ, પાસેની બાજુ, કર્ણ। આપેલ દાખલામાં સામેની બાજુ એટલે છે બીસી, એની કિંમત મળી છે 15, પાસેની બાજુ, પાસેની બાજુ બીસી, એ બી અને એની કિંમત મળે છે 8, અને કર્ણ, કર્ણ એટલે એસી, એની કિંમત મળે છે 17। તો હવે આપણે જે ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના છે, તો પહેલું છે સાઇન થીટા। તો વિદ્યાર્થી મિત્રો, સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ અહીં આપણે મળી છે 15, કર્ણ મળે છે 17। ત્યારબાદ કોસ થીટા અથવા કોસ એ, એનું સૂત્ર બને છે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ અહીં છે 8, કર્ણ છે 17, આમ 8/17। ત્યારબાદ ટેન એ, ટેન એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અહીં દાખલામાં સામેની બાજુ છે 15, પાસેની બાજુ છે 8, એટલે 15/8।
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોસેક એ, કોસેક એ નું સૂત્ર છે કર્ણના છેદમાં સામેની બાજુ. અહીં દાખલામાં કર્ણ આપને મળેલો છે 17, જ્યારે સામેની બાજુ આપવામાં આવેલી છે 15, એટલે 17 ના છેદમાં 15. ત્યારબાદ સેક એ, સેક એ શોધવાનું સૂત્ર છે કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણ અહીં મળેલો છે 17, જ્યારે પાસેની બાજુ અહીં છે 8, આમ 17 ના છેદમાં 8. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોટ એ, કોટ એ મેળવવા માટે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, પાસેની બાજુ અહીં આપવામાં આવેલ છે 8, જ્યારે સામેની બાજુ અહીં આપવામાં આવેલ છે 15. આમ કોટ એની કિંમત મળે છે 8 ના છેદમાં 15. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ દાખલાની વિશેષ સમજૂતી અહીં તમને મળી હશે. આ ઉપરાંત તમારા ગ્રુપમાં પણ આ વિડીયો જરૂર શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ યુનિક ક્લાસીસ રાજકોટને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.